એ કવિ નર્મદ કોણ હતું? તો કવિ નર્મદ વિશે વાત કરીએ તો જેમણે ગુજરાતી રાજ્યગીત એટલે કે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાતની રચના કરી હતી. કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતના આમલી રાન ખાતે થયો હતો. તેમના પિતાનું નામ લાભશંકર દવે અને માતાનું નામ નવદુર્ગા ગોરી હતું. તેમજ તેમને 3 પત્ની હતા. પહેલી પત્નીનું નામ ગુલાબ, બીજી પત્નીનું નામ દાહીબેન અને ત્રીજી પત્નીનું નામ નર્મદા ગોરી હતું. તેઓ ઘણા ઉપનામોથી જાણીતા છે. તેમના ઉપનામોની વાત કરીએ તો પ્રેમસૂર્ય, સમયમૂર્તિ, અર્વાચીન ગદપદનો પિતા, નવયુગનો પ્રહરી, પ્રાણવંતો પૂર્વજ, યુગંધર, ગદનો પિતા, અર્વાચીનોમાં આદ, નવયુગના નંદી, આજીવન યોદ્ધા, સુધારણનો સેનાની, નિર્ભય પત્રકાર જેવા ઉપનામોથી તેઓ જાણીતા હતા. નર્મદને તેમના મિત્રો લાલજી તરીકે પણ ઓળખતા હતા. તેમજ તેઓ ગુજરાતી સાહિત્યના સુરતના 3 નન્હા કહેવાતા હતા. નન્હા એટલે કે નર્મદ, નવલરામ પંડ્યા, નંદશંકર મહેતા. તેમજ તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, પોસ્ટકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. તેમજ તેમણે મુંબઈની ભૂલેશ્વર નાના મહેતા, બાળ ગોવિંદ મહેતા અને સુરતમાં ઈચ્છા મહેતા, દુર્ગા મહેતા અને ફકીર મહેતા એમ જુદી જુદી શાળાઓમાં શિક્ષણ લીધું હતું. તેમજ કવિ નર્મદના પિતા મુંબઈ ખાતે લહિયાનું કામ કરતા હતા, તેથી નર્મદનો મોટાભાગનો અભ્યાસ મુંબઈની એલિફન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં થયો હતો. તેમના શિક્ષકનું નામ દુર્ગારામ મહેતા હતા, જેમણે નર્મદમાં સમાજ સુધારાના બીજ રોપ્યા હતા. તેમજ તેમણે 17 વર્ષની ઉંમરે મુંબઈમાં 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી અને એકાદ વર્ષ જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક ચલાવ્યું હતું. તેમજ તેમણે 23 વર્ષની ઉંમરે સાહિત્ય લખવાનું શરૂઆત કરી હતી. નર્મદ અર્વાચીન યુગના પ્રણેતા કહેવાય છે. તેમજ તેમણે વર્ષ 1852માં સુરતના રાંદેર ખાતે શાળા શિક્ષક તરીકે ફરજ નિભાવી અને મુંબઈની એલિફન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સ્કૂલ મદદનીશ શિક્ષક તરીકે સેવા પણ આપી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 1856માં તત્વશોધક સભાની સ્થાપના કરી. તેમણે વર્ષ 1864માં દાંડિયો પાક્ષિકની શરૂઆત કરી અને સમાજ સુધારાના કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમજ તેમણે 1882માં ગોકુળદાસ તેજપાલના ધર્મદા ખાતામાં મંત્રી પદે નોકરી કરી હતી. તેઓ વર્નાકુલર સોસાયટીના અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા. તેમણે સૌપ્રથમ કવિચરિત્ર સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી. કવિચરિત્રને ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર સાહિત્ય પણ ગણવામાં આવે છે. તેમજ વીર અને શૃંગાર એમની કવિતાઓમાં જ મુખ્ય રસ છે. વિવિધ પદ સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપમાં તેમણે કહેલી પહેલના કારણે તેમને અર્વાચીનોમાં આદ અને નવયુગોના પ્રહરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ તેમણે લખેલો સૌપ્રથમ નિબંધની વાત કરીએ તો મંડળી મળવાથી થતા લાભ હતો અને તેમને ગદના પિતા પણ ઓળખવામાં આવે છે. તેમણે મહાકાવ્ય રચના માટે વીરવૃત છંદની રચના કરી હતી. આ ઉપરાંત તેમણે વિધવાપૂર્ણ વિવાહને પ્રાધાન્ય આપવા માટે પોતાના સાહિત્યમાં તેને સ્થાન આપ્યું હતું, તેથી તેમને સમયમૂર્તિ પણ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ તેમને કનૈયાલાલ મુલસીએ અર્વાચીનના આદ કહ્યા હતા. તેમજ ત્રિભુવનદાસ લુહારે પૂર્વજ, તેમજ ઉમાશંકર જોશીએ નર્મદની કવિતામાં નવા યુગનો નાદ સાંભળ્યો હતો એવું કહેવાયું હતું. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલી રહી છે. આ સંસ્થા દ્વારા વર્ષ 1939થી દર વર્ષ ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને નર્મદ સુવંદર ચંદ્રક આપવામાં આવે છે. વર્ષ 1965માં સુરત ખાતે સ્થપાયેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને નર્મદ નામ સાથે જોડી નવું નામ આપ્યું એટલે કે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. નર્મદના જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે. તેમજ 26 ફેબ્રુઆરી 1886ના રોજ મુંબઈ ખાતે તેમનું નિધન થયું હતું. નર્મદના સાહિત્યમાં નાટકની વાત કરીએ તો કૃષ્ણકુમારી, રામ જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, બાળકૃષ્ણ વિજય, તુલસી વૈવિધ્ય સંપાદ રૂપે વગેરે નાટકો હતા. તેમના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો નર્મદ કવિતા, ગીતાવલી, હિન્દુઓની પડતી, મેવાડની હકીકત. તેમજ તેમની નોંધપાત્ર કૃતિની વાત કરીએ તો ના હઠવું, અવસાન સંદેશ, સ્ત્રી કેળવણી વગેરે. તેમની આત્મકથાની વાત કરીએ તો મારી હકીકત, નિબંધની વાત કરીએ તો નર્મદ ગંધ, મંડળી મળવાથી થતા લાભ, પુનઃલગ્ન, રસ પ્રવેશ, પિગર પ્રવેશ, અલંકાર પ્રવેશ, વર્ણ વિચાર, નાયિકા વિષય પ્રવેશ વગેરે. ઇતિહાસની વાત કરીએ તો રાજ્યરંગ, મહાદર્શન. તેમના વ્યાકરણની વાત કરીએ તો નર્મદ વ્યાકરણ અને શબ્દ વિવેક. શબ્દકોશની વાત કરીએ તો નર્મદ કોશની રચના કરી હતી અને વિવેચનની વાત કરીએ તો કવિચરિત્ર,
તેમજ અન્ય સાહિત્ય તેમણે ઋતુ વર્ણન, કવિચરિત્ર, સુરતની મુખ્ય શેર હકીકત, ઇલિડિયનનો સાર, મહિપતરામ રૂપરામ મહેતા, મહાભારતનો સાર, રામાયણનો સાર, નર્મદ ગ્રંથ 1 અને નર્મદ ગ્રંથ 2 વગેરેની રચના કરી. તેમજ કવિ નર્મદને લગતા મુખ્ય પ્રશ્નોની વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાતી આત્મકથા મારી હકીકત, સૌપ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મદ, સૌપ્રથમ ગુજરાતી નિબંધ મંડળી મળવાથી થતા લાભ, સૌપ્રથમ ગુજરાતી ચરિત્ર કવિચરિત્ર, સૌપ્રથમ ગુજરાતી સાહિત્યની સામાયિકા દાંડિયો, નર્મદની પ્રતિજ્ઞા કલમ તારે ખોળે જાઉં છું, તેમજ તેમનું પ્રથમ કાવ્ય આત્મબોધ વગેરે નર્મદના વિશે કેટલાક પ્રશ્નો પૂછાય છે. આવા મહાન લેખકને તેમની એક લાઇન દ્વારા યાદ કરીએ તો, કદમ અસ્થિર જેના હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. અસ્તુ, જો માહિતી પસંદ આવે તો તેને લાઇક કરી, કોમેન્ટ કરી અને તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.